નમસ્તે મિત્રો સ્વાગત છે આપણી ચેનલમાં આજે આપણે આ વિડીયોમાં શરદ પૂનમ વિશે જાણીશું આજે છે શરદ પૂનમ તેનું મહત્ત્વ વિધિ અને સુપર મૂન વિશે જાણીશું નાસાએ શું કહ્યું તે જાણીશું તો વિડીયો લાસ્ટ સુધી જોજો અને વિડીયોને લાઈક શેર કરવાનું ભૂલતા નહીં તો વિડીયો સ્ટાર્ટ કરીએ આજે છે શરદ પૂર્ણિમા હિન્દુ ધર્મમાં આશો મહિનાની શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે આ દિવસે શરદ પૂર્ણિમા વ્રત કરવામાં આવે છે આ દિવસે ચંદ્ર તેના તમામ સોળે કલાય ખીલેલો હોય છે આવો જાણીએ આ દિવસ વિશે મહત્ત્વનું શરદ પૂર્ણિમા એ હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ તિથિ છે જે અશ્વિન મહિનાની પૂર્ણિમાના દિવસે ઉજવવામાં આવે છે તેને કોજાગરી પૂર્ણિમા અથવા રાસ પૂર્ણિમા તરીકે પણ ઓળખવામાં આવે છે શરદ પૂર્ણિમાની રાત્રે દેવી લક્ષ્મીની વિશેષ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે આ રાત્રે દેવી લક્ષ્મીની પૃથ્વી પર ભ્રમાણ કરે છે અને આ દિવસે પૂજા કરવાની તમામ મનોકામના પૂર્ણ થાય છે આ દિવસે ચંદ્ર તેના પૂર્ણ સ્વરૂપમાં હોય છે અને તેના કિરણોમાં વિશેષ ઔષધિ ગુણ હોય છે એવું માનવામાં આવે છે કે શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણો અમૃત સમાન હોય છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે શરદ પૂર્ણિમા તિથિ પંચાંગ અનુસાર આસો મહિનાના શુક્લ પક્ષની પૂર્ણિમા તિથિ સોળ ઓક્ટોમ્બર બુધવારે રાત્રે આઠ એકતાલીસ કલાકે શરૂ થશે તે બીજા દિવસે ગુરુવારે સત્તર ઓક્ટોમ્બર સાંજે ચાર ત્રેપન કલાકે સમાપ્ત થશે આવી જ સ્થિતિમાં શરદ પૂર્ણિમાનો તહેવાર સોળ ઓક્ટોમ્બર જ ઉજવવામાં આવે છે તે સત્તર ઓક્ટોમ્બરના પણ ઉજવવામાં આવશે શરદ પૂર્ણિમાનો શુભ સમય પંચાંગ અનુસાર શરદ પૂર્ણિમાના દિવસે સાંજે પાંચને પાંચ કલાકે ચંદ્રોદય થશે પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મીની પૂજા માટેનો શુભ સમય બપોરે અગિયારને બેતાલીસથી બારને બત્રીસ સુધી રહેશે આ સમયે પૂજા કરવાની શુભ ફળ મળશે શરદ પૂર્ણિમા પર ખીરનું મહત્વ જાણીએ શરદ પૂર્ણિમાની રાત્રે ખીર બનાવીને ચાંદનીમાં રાખવાની પરંપરા છે હિન્દુ માન્યતા અનુસાર શરદ પૂર્ણિમાની રાત્રે ચંદ્રના કિરણોમાં અમૃત જેવા ઔષધ્ય ગુણ હોય છે તેથી શરદ પૂર્ણિમાની રાત્રે ખીરને ચાંદનીમાં ખુલ્લા આકાશની નીચે રાખવામાં આવે છે ત્યારબાદ આ ખીરને ખાવાની પરંપરા છે જે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે અને તેને દેવી લક્ષ્મીનો પ્રસાદ માનવામાં આવે છે આ દિવસે દેવી લક્ષ્મીની પૂજા દરમિયાન ખીર ચડાવવામાં આવે છે જ્યારે જ્યોતિષશાસ્ત્ર અનુસાર આ વર્ષે શરદ પૂર્ણિમાના દિવસે ચાંદનીમાં ખીર રાખવાનો સમય રાત્રે આઠ ને ચાલીસ વાગે છે શરદ પૂર્ણિમાની પૂજા વિધિ વિશે જાણીએ શરદ પૂર્ણિમાના દિવસે દેવી લક્ષ્મી અને ચંદ્રની પૂજા વિશેષ મહત્ત્વ છે આ દિવસે દેવી લક્ષ્મી ચંદ્ર અને ભગવાન વિષ્ણુની પૂજા કરવાથી ધન સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે શરદ પૂર્ણિમાના દિવસે સૌ પ્રથમ સૂર્યોદય સમયે સ્નાન કરવો અને સ્વચ્છ વસ્ત્રો પહેરવા ઘરના પૂજા સ્થાનને સાફ અને શણગારવો સાફ કરીને શણગારવું ઉપવાસ રાખવાની પ્રતિજ્ઞા લો પૂજા માટે કરની ઉત્તર પૂર્વ દિશામાં અથવા કોઈપણ ખુલ્લી જગ્યાએ સ્ટૂલ રાખો અને તેના પર સફેદ કપડું પાથરી દો પોસ્ટ પર દેવી લક્ષ્મી ભગવાન વિષ્ણુ અને ચંદ્રની તસવીર અથવા મૂર્તિ સ્થાપિત કરો પૂજા માટેની સામગ્રીમાં શુદ્ધ જળ દૂધ ચોખા ગંગાજળ ધૂપ દીવો કપૂર ફૂલ પ્રસાદ ખાસ કરીને સોપારી સોપારી રાખવી ચોક પર રાખવામાં આવેલ દેવી લક્ષ્મી અને ભગવાન વિષ્ણુની મૂર્તિઓને દૂધ અને ગંગાજળથી સ્નાન કરાવો આ પછી ફૂલ ચોખા ધૂપ દીવો અને કપૂર પ્રગટાવીને આરતી કરો ચંદ્રની પૂજા કરો અર્ અર્પણ કરવા માટે એક વાસણમાં પાણી ચોખા અને ફૂલ મૂકીને ચંદ્રને અર્પણ કરો રાત્રે ચંદ્રની પૂજા કરવા પછી ખીરને પ્રસાદ તરીકે પરિવારના સભ્યોમાં વહેંચો અને જાતે પણ તેનું સેવન કરવું તો આગળ આપણે જાણીએ શા માટે પૂર્ણ ચંદ્રનો ઉદય થવાનો છે તે જોવા માટે નો સુપરમૂન સુપરમૂન વિશે જાણીએ આજે સાંજે તમારી આંખો ક્ષિતિજ પર રાખો અને આ સાંજે અદ્ભુત ચંદ્ર પ્રદર્શનની સાક્ષી થાવ વર્ષનો સૌથી નજીકનો સુપરમૂન ટૂંક સમયમાં પાનખર આકાશમાં મોટો અને તેજસ્વી દેખાશે ઓક્ટોમ્બરનો શિકારી ચંદ્ર ગુરુવારે સવારે સાત ને ઈટીની આસપાસ તેની સંપૂર્ણ ટોચ પર પહોંચશે પરંતુ નાસા જણાવ્યા અનુસાર ચાંદીનું બિંબ બુધવાર સાંજથી શુક્રવાર સવાર સુધી દેખાશે નાસા કહે છે કે આ પૂર્ણ ચંદ્ર આ વર્ષે આક્ષેપિત સતત ચાર સુપરમૂનમાંથી ત્રીજો માનવામાં આવે છે દરેક ચંદ્ર પર ચક્ર દરમિયાન અવકાશી ઘટના થોડીવાર થાય છે કારણ કે ચંદ્રની પ્રમાણકક્ષા લંબગોળ હોય છે એટલે કે જ્યારે પૃથ્વીનો એકમાત્ર કાયમી કુદરતી ઉપગ્રહ ગ્રહથી નજીક અથવા દૂર હોય ત્યારે અંતરાલ હોય છે ચંદ્ર ભ્રમણમાર્ગ સાથે સૌથી નજીકના નિકટતાના બિંદુને પેરોગી તરીકે ઓળખવામાં આવે છે જે ત્યારે થાય છે જ્યારે ચંદ્ર પૃથ્વીની સરેરાશ બે લાખ છવ્વીસ હજાર માઇલ સામાન્ય રીતે ચંદ્ર તેના યજમાન ગ્રહની સરેરાશ બે લાખ અડત્રીસ હજાર આઠસો પંચાવન માઇલ ત્રણ લાખ ચોર્યાસી હજાર ચારસો કિલોમીટરની અંતરે પરિભ્રમણ કરે છે પરંતુ આ મહિનામાં સુપરમૂન દરમિયાન તે પૃથ્વીથી માત્ર બે લાખ બાવીસ હજાર પંચોણું માઇલ ત્રણ લાખ સત્તાવન હજાર ચારસો ને અઠ્યાવીસ કિલોમીટર દૂર રહેશે જે તેને પૂર્ણચંદ્રની સૌથી નજીકનો બાવીસ હજાર વીસ બનાવશે અરસ્કાય અનુસાર સુપરમૂન ઇવેન્ટ દરમિયાન બિંબ સરેરાશ કદના પૂર્ણચંદ્ર કરતાં આઠ ટકા જેટલું મોટું અને સોળ ટકા વધુ તેજસ્વી દેખાઈ શકે છે ઓક્ટોમ્બરનો ચંદ્ર વાસ્તવમાં અન્ય કોઈ ચંદ્ર કરતાં મોટો કે તેજસ્વી નથી પરંતુ તે તે રીતે દેખાઈ શકે છે કારણ કે તે સૂર્યાસ્ત પછી તરત જ સ્થિતિની નજીક જોવામાં આવશે એમ જ્યોર્જ યુનિવર્સિટીના ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર ડૉક્ટર રોબિન એસ સેલ્ટ એ જણાવ્યું હતું ઘણા લોકો શિકારી ચંદ્રને નારંગી રંગ સાથે સંકળાયેલ છે કારણ કે તે વધે છે પરંતુ તે બધા જ પૂર્ણચંદ્ર વિશે કહી શકાય સેલ્ટને સમજાવે છે કે રંગ પૃથ્વીના વાતાવરણમાંથી પસાર થતા પ્રકાશને સંડોવાતા ઓપ્ટિકલ અસરનું પરિણામ છે શા માટે પૂર્ણચંદ્રને શિકારીનો ચંદ્ર કહેવામાં આવે છે શિકારીનું ચંદ્ર એ પાનખર સમપ્રકાશ્ય પછીનો પ્રથમ પૂર્ણ ચંદ્ર છે જે આ વર્ષે બાવીસ સપ્ટેમ્બરે આવ્યો છે ચંદ્રઘટના ઋતુઓના પરિવર્તનને દર્શાવે છે આ નામ સ્વદેશી લોકોમાં ઉદભવ્યું છે જેમણે લાંબા શિયાળા માટે તૈયાર શિકારીઓ તરીકે ચંદ્રના તેજસ્વી દેખાવથી લાભ મેળવ્યો હતો ધ ઓલ્ડ ફાર્મસ આલ્મેનેક અનુસાર વર્ષના આ સમય દરમિયાન શિકાર કરવાનું પણ સરળ હતું કારણ કે તે ખેતરો પહેલેથી જ સાફ થઈ ગયા હતા આગામી અવકાશી ઘટનાઓ ધૂમકેટુ સી બે હજાર ત્રેવીસ એસી ટેન્શન્સ એટલાસ જે શનિવારે પૃથ્વીની સૌથી નજીકથી પસાર થયો હતો તો મિત્રો આ વિડીયોમાં આપણે જાણ્યું શરદ પૂર્ણિમાનું મહત્ત્વ અને પૂજા વિધિ અને સુપરમૂન વિશે જાણકારી મેળવી તો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક શેર કરજો અને ચેનલમાં નવા તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને સ્ક્રીન પર દેખાતો વિડીયો પણ જોઈ શકો છો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો આવા જવા નવા જાણકારી સભર વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો